દશેરાના પાવન દિવસે સમગ્ર ભારતમાં સત્ય પર સત્યનો વિજયના પ્રતિક રૂપે રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે પાટડી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ધારાસભ્ય નૌશાદ સોલંકી, તાલુકા પ્રમુખ તેમજ તાલુકાના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો દ્વારા વર્તમાન સરકાર પર પ્રહારો કરતા હાલના સરકારના સમયમાં પેદા થયેલા અરાજકતામાં મોંઘવારી, બેરોજગારી, ખેડૂત વિરોધી સરકારનો જે રાવણ ગુજરાતમાં વધી રહ્યો છે તેવા રાવણનું દહન કરતા ધારાસભ્યે જણાવ્યું હતું કે જે પ્રકારે રાવણનું દહન કરીએ છીએ તે પ્રકારે ગુજરાતમાંથી આવનારી ચૂંટણીમાં ભાજપના લોકોને ઘર ભેગા કરાશે અને મોંઘવારી, બેરોજગારી, અરાજકતાના રાવણનું હંમેશા માટે દહન કરાશે. દશેરાના પાવન દિવસે સમગ્ર ભારતમાં સત્ય પર સત્યનો વિજયના પ્રતિક રૂપે રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે પાટડી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ધારાસભ્ય નૌશાદ સોલંકી, તાલુકા પ્રમુખ તેમજ તાલુકાના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો દ્વારા વર્તમાન સરકાર પર પ્રહારો કરતા હાલના સરકારના સમયમાં પેદા થયેલા અરાજકતામાં મોંઘવારી, બેરોજગારી, ખેડૂત વિરોધી સરકારનો જે રાવણ ગુજરાતમાં વધી રહ્યો છે તેવા રાવણનું દહન કરતા ધારાસભ્યે જણાવ્યું હતું કે જે પ્રકારે રાવણનું દહન કરીએ છીએ તે પ્રકારે ગુજરાતમાંથી આવનારી ચૂંટણીમાં ભાજપના લોકોને ઘર ભેગા કરાશે અને મોંઘવારી, બેરોજગારી, અરાજકતાના રાવણનું હંમેશા માટે દહન કરાશે. દશેરાના પાવન દિવસે સમગ્ર ભારતમાં સત્ય પર સત્યનો વિજયના પ્રતિક રૂપે રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે પાટડી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ધારાસભ્ય નૌશાદ સોલંકી, તાલુકા પ્રમુખ તેમજ તાલુકાના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો દ્વારા વર્તમાન સરકાર પર પ્રહારો કરતા હાલના સરકારના સમયમાં પેદા થયેલા અરાજકતામાં મોંઘવારી, બેરોજગારી, ખેડૂત વિરોધી સરકારનો જે રાવણ ગુજરાતમાં વધી રહ્યો છે તેવા રાવણનું દહન કરતા ધારાસભ્યે જણાવ્યું હતું કે જે પ્રકારે રાવણનું દહન કરીએ છીએ તે પ્રકારે ગુજરાતમાંથી આવનારી ચૂંટણીમાં ભાજપના લોકોને ઘર ભેગા કરાશે અને મોંઘવારી, બેરોજગારી, અરાજકતાના રાવણનું હંમેશા માટે દહન કરાશે. દશેરાના પાવન દિવસે સમગ્ર ભારતમાં સત્ય પર સત્યનો વિજયના પ્રતિક રૂપે રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે પાટડી તાલુકા